મહારાષ્ટ્રમાં સરકારને લઈને બેઠકોનો ધમધમાટ યથાવત. મુંબઈમાં શરદ પવાર ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક, તો ભાજપા ધારાસભ્યોની પણ બેઠક. મહારાષ્ટ્રમાં રાજ્યપાલના આદેશને પડકારતી અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી. કોર્ટે રાજ્યપાલનો આદેશ અને ફડણવીસનો સમર્થન પત્ર માંગ્યો. ખેડૂતો માટે જાહેર કરાયેલા સહાય પેકેજ પર શરૂ થઈ રાજનીતિ. ઉપલેટામાં ખેડૂત અધિકાર સંમેલનના નામે કોંગ્રેસનો વિરોધ. સરકાર વીમા કંપનીથી ડરતી હોવાનો આક્ષેપ. સાંસદ પરબત પટેલે દિલીપ સંઘાણીની સાથે પાક નુકસાનીને લઈને ઉઠાવ્યા સવાલ. કહ્યું, પાક વીમો હોવા છતાં કેમ નથી મળતું ખેડૂતોને વળતર. સુરતમાં યુવકની હત્યાના વિરોધમાં ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલયનો ઘેરાવ. હજારો લોકોએ સૂત્રોચ્ચાર કરીને મચાવ્યો હોબાળો. સુરતમાં સ્વામિનારાયણ મંદિરના સાધુ પાસેથી ઝડપાઈ 1 કરોડથી વધુની નકલી નોટ. ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી તપાસ. અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાંથી મળેલું લોકર તોડાયું. પોલીસને મળ્યા રૂપિયા, મોબાઈલ અને ઇમિટેશન જ્વેલરી. મોબાઈલમાંથી મોટા ખુલાસાની સંભાવના.